જામનગરના કુખ્યાત ભૂમાફિયા અને તેની કથિત ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ થયેલ કાર્યવાહી રાજ્યભરમાં ચર્ચિત બની હતી. આ પ્રકરણમાં ઝડપાયેલ શહેરના નામાંકિત લોકો સહિતના આરોપીઓ લગભગ 2 વર્ષથી જેલમાં છે, જે પૈકી વકીલ વીએલ માનસાતા, વિદેશી ચલણના વેપારી જીગર ઉર્ફે જિમ્મી આડતિયા, બિલ્ડર તથા જયનગરણી નિલેશ ટોલિયા, જાડેજા બંધુઓ યશપાલ અને જશપાલની જામીન અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ 5 આરોપીઓ ટૂંક સમયમાં જામીન પર મુક્ત થશે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે આરોપીઓની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કરી આરોપીઓને રાહત આપી છે. આ પ્રકરણમાં આરોપીઓ તરફે પૂર્વ ડીજીપી બિમલભાઈ ચોટાઈ, હાઈકોર્ટના વકીલ યોગેશભાઈ લાખાણી, કમલેશભાઈ શાહ, રાહુલ ધોળકિયા, ભાર્ગવ વસંતભાઈ માનસાતા તથા સુપ્રીમ કોર્ટના વકીલ નિત્યા રામકૃષ્ણન અને પ્રદ્યુમન ગોહિલ દ્વારા કાનૂની જંગ લડવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે જયેશ પટેલ હાલ લંડનની જેલમાં છે. તેને ભારત પરત લાવવા કાનૂની પ્રક્રિયા થઈ રહી છે. જામનગરની દિગ્જામ વુલન મિલમાં કાપડના ફિનિશિંગ વિભાગમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી કરી આગ પર કાબૂ મેળવી લેવાતા કોઈ જાનહાની થઈ નથી. આગને કારણે મશીનો ક્ષતિગ્રસ્ત થયા છે. આગથી લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ખંભાળિયાના ટાઉનહોલમાં ઇલેક્ટ્રિક રૂમમાં શોર્ટ સર્કિટથી આગનું છમકલું થયું હતું. જો કે ટાઉનહોલમાં કોઈ કાર્યક્રમ ન હોવાથી અને આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. મારું નામ જય વસોયા છે. અમે બધા ગોડાઉન ઝોનમાં દરેર લાલપુર હાઈવે ઉપર આવેલા ગોડાઉન ઝોનમાં અંદાજિત 400-500 એકમો કારખાના ઉદ્યોગિક એકમો આવેલા છે, ત્યાં કારખાના ચલાવીએ છીએ. અમે આની પહેલાં અમારી રજૂઆત 16/7/2022 રોજ આવેદન આપેલું હતું ગ્રામ્ય એમએલએ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને અને જીબીના કાર્યકારી અધ્યક્ષ શ્રી પરેખ સાહેબને આપેલું હતું. પછી એમને એવી બાઉન્ડરી આપેલી હતી કે 2 મહિનાની અંદર તમારા જે વીજ પુરવઠો સમયસર નથી મળતો એ પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે અને છેલ્લા ફીડરથી નવી એક એક્સપ્રેસ લાઇન નાખી દેવામાં આવશે અને જે વાયર ને કેબલ આવે છે ટ્રાન્સફોર્મરને એનું મેન્ટેનન્સ સમયસર અમે કરી અને રેગ્યુલર અચલ વીજ પુરવઠો પૂરો પાડશી. પણ મેન્ટેનન્સમાં સ્ટાફનો ખૂબ જ અભાવ હોવાથી મેન્ટેનન્સ સમયસર થઈ શકતું નથી અને અમારા ઝોનની અંદર પીજીવીએસએલનો માણસોનો ખૂબ અભાવ છે. તેથી પાવર જાય પછી 2-3 કલાકે તો હેલ્પર રિપેરિંગ કરવા માટે પહોંચી શકે છે. તો સ્ટાફ ત્યાં વધારવામાં આવે અને અમારે જે 4 ફાટા પડે છે છેલ્લા ફીડરની અંદર ત્યાં બધે એક એક સ્વિચ મૂકવામાં આવે જેથી કરીને જે લાઇનમાં પ્રોબ્લેમ હોય એની સ્વિચ બંધ કરીને બીજી જગ્યાએ અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે અને મેન્ટેનન્સ અમારું 2-3 સાથે સ્ટાફ અમારો જે અલગ છે એ 2-3થી માત્ર 1/2 કિલોમીટરના અંતરે જ અમારો ઔદ્યોગિક ઝોન હોવાથી તો એ જ સ્ટાફ અમને સર્વિસ પૂરી પાડે 2-3નો એવી અમારી નમ્ર વિનંતી છે. આજરોજ અમે રજૂઆત માનનીય કૃષિમંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલને કરેલ છે અને કાર્યકારી અધ્યક્ષ પીજીવીસીએલને કરવા જઈએ છીએ.